हेलो स्टूडेंट्स, वेलकम टू द सेकेंड स्टैंडर्ड गुजराती बाळको। आज आप गुजराती प्राइमर पार्ट वन बुक एम पेज नंबर 91 ओपन करवानुं छे। बधाए पुनरावर्तन रिविजन बे। हवे आपणे रिविजन लखवानुं छे। समान अक्षरो पर वर्तुळ करो। तो पहली लाइन में ल ने दीर्घी ली लख्युं छे, बीजा में पण ल ने दीर्घी ली छे, तो आपणे आगळ पण ल ने दीर्घी ली शोधीने एमां सर्कल करीशुं। बाळको ल ने दीर्घी ली, पछी आगळ छे ग ने दीर्घी गी, तो आपणे बीजा अक्षर में पण ग ने दीर्घी गी एटले ग ने दीर्घी गी शोधीने एनी पर आपणे सर्कल करीशुं। ए रीतना ज आगळ छे ध ने दीर्घु धू અને ધને દીર્ઘુ ધુ, તો જ્યાં પણ ધને દીર્ઘુ ધુ છે તો ત્યાં આપણે સર્કલ કરીશું બાળકો। આગળ છે ક્યાં સર્કલ કરેલું છું, પને દીર્ઘુ પૂ, તો પને દીર્ઘુ પૂ, તો આગળ પણ આપણે પને દીર્ઘુ પૂને સર્કલ કરીશું બાળકો। આગળ છે તને દીર્ઘુ ત્રુ, તને દીર્ઘુ ત્રુ, તો ત્યાં જ્યાં તને દીર્ઘુ ત્રુ હશે ત્યાં જ આપણે સર્કલ કરવાનું છે। આગળ એક્સરસાઇઝ છે, કૌંસમાંથી યોગ્ય અક્ષરો પસંદ કરી શબ્દ પૂરા કરો। તો આ ખીર લખવાથી અર્થપૂર્ણ શબ્દ બને છે, મરઘી ઘી લખવાથી અર્થપૂર્ણ શબ્દ બને છે, મચૂર લખીશું તો એનાથી કોઈ શબ્દ બનતો નથી અર્થપૂર્ણ, પણ મધુર લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બને છે, શાજુડી લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બનતો નથી પણ સાહુડી લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બને છે, પછી રીતના દૂધ દૂધ લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બને છે, કબૂલ કબૂલ લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બને છે। આગળ એવી રીતના છે, આગળ આપણે જોઈએ છીએ બાળકો, પા ફી લખીશું તો એનાથી કોઈ શબ્દ બનતો નથી પણ પાણી લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બને છે, સામુ લખીશું તો એનાથી નથી બનતો અર્થપૂર્ણ શબ્દ પણ સાબુ લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બને છે। એ રીતના જ પૂર આ લૂર લખીશું તો એનાથી શબ્દ નથી બનતો પણ પૂર લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બનશે। એ રીતના જ એક્સરસાઇઝ આગળ 8 નંબર આપણે જોઈએ, એમાં ગુરી લખીશું તો એનાથી શબ્દ નથી બનતો પણ પૂરી લખીશું તો એનાથી શબ્દ બનશે। 10 નંબર નૂરખ લખીશું તો શબ્દ નહીં બને પણ મૂરખ લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બનશે। આગળ એ રીતના જ રૂપ, તો રૂપ લખીશું તો અર્થપૂર્ણ શબ્દ બનશે। તો આગળ એ રીતના એક્સરસાઇઝ 3 આપણે જોઈએ, સમાન શબ્દો જોડો। તો કઢીને કઢી સાથે જોઈન કરીશું, દીકરીને દીકરી સાથે જોઈન કરીશું, તકલીફને તકલીફ સાથે જોઈન કરીશું, વાળુને વાળ સાથે, કુમારને કુમાર સાથે કરીશું, જરદાલુને જરદાલુ સાથે, ઝૂલણને ઝૂલણ સાથે અને સુરતને સુરત સાથે। એ રીતના જ આપણે આગળ પેજ નંબર 92 ઓપન કરો બધા જ બાળકો। પેજ નંબર 92માં ચિત્રો તેમના સાથે તેમના સાચા શબ્દો સાથે જોઈન કરો, એટલે ચિત્રોને નદી છે નદી સાથે કરીશું, આ લપસણી છે તો લપસણી સાથે જોઈન કરીશું। આગળ છે સાધુ, તો સાધુ બાબા સાથે આપણે જોઈન કરીશું। આગળ છે ગુવળ, તો ગુવળ સાથે જોઈન કરીશું। પછી આગળ આ મૂળ છે, રૂટ આપેલું છે, રૂટનું ચિત્ર છે તો મૂળ સાથે જોઈન કરીશું, આ જાસૂદનું પિક્ચર આપેલું છે તો જાસૂદ સાથે આપણે જોઈન કરીશું। એ રીતના જ બાળકો પેજ નંબર 93 આપણે જોઈ જઈશું। પેજ નંબર 93માં પહેલાં અક્ષર લખો, પહેલાંનો અક્ષર લખો તો ઘી લખ્યું છે તો એને આગળ શું આવશે, ખી, છી લખ્યું છે તો એની આગળ શું આવશે, ઘી, તી લખ્યું છે તેની આગળ શું આવશે, ણી, બુ લખ્યું છે તેની આગળ ફૂ આવશે, યુ લખ્યું છે તેની આગળ મૂ આવશે, પછી પૂ લખ્યું છે તેની આગળ નું આવશે, પછી લ લખ્યું લુ લખ્યું છે તેની આગળ રૂ આવશે, પછી વ લખ્યું છે એની આગળ લુ આવશે, પછી શું લખ્યું છે તેની આગળ ઉ આવશે, પછી નૃ લખ્યું છે એની આગળ ધ્રુવ આવશે,
એ રીતના જ આગળ એક્સરસાઇઝ છ છે. પછીનો અક્ષર લખો. ઘી પછી શું આવે? ચી. જી પછી જી. ટી પછી ઠી. થુ પછી દુ. બુ પછી ભુ. રૂ પછી લુ. વુ પછી શુ. સ ષટ્કોણ શ પછી સુ. હ ને પછી હુ. ક ને પછી ખુ. એવી રીતના આપણે લખવાનું છે બાળકો. આગળ ચિત્રો જોઈ કૌંસમાં યોગ્ય શબ્દો લખો. ચિત્રો જોવાનું છે. આ કયું પિક્ચર છે બાળકો? માખીનું પિક્ચર છે. તો અહીંયા માખી લખ્યું છે તો આપણે અહીંયા માખી લખીશું. આ કયું ચિત્ર આપેલું છે બાળકો? બકરીનું. તો અહીંયા આપણે બકરી લખીશું. આ કયું ચિત્ર આપ્યું છે બાળકો? ચીકુનું આપ્યું છે. તો અહીંયા આપણે ચીકુ જોઈશું અને અહીંયા કૌંસમાંથી ચીકુ જોઈને લખીશું. ચીકુ. ખુરશી. ખુરશી આપી છે તો અહીંયા ખુરશી આપણે અહીંયા શોધીને લખીશું. ખુરશી. ખુરશી. આ કુલ્ફીનું ચિત્ર આપ્યું છે તો અહીંયા કુલ્ફી લખીશું. બોટનું ચિત્ર આપ્યું છે તો અહીંયા આપણે બોટ લખીશું. બોટ. બોટ લખીશું. આગળ એવી રીતના જ આ ખજૂરનું ચિત્ર આપ્યું છે બાળકો તો આપણે અહીંયા શોધીને ખજૂર લખીશું. ખજૂર. એવી રીતના જ આ કબૂતરનું ચિત્ર આપેલું છે તો આપણે કબૂતર શોધીને લખીશું. આ વૃક્ષના ચિત્ર આપ્યું છે બાળકો તો અહીંયા આપણે વૃક્ષ શોધીને અહીંયા લખીશું. વૃક્ષ. આગળ પેજ નંબર 94 આપણે ઓપન કરીશું બાળકો. અને પેજ નંબર 94માં એક્સરસાઇઝ 8 છે. આડા અવળા અક્ષરો બરાબર ગોઠવીને સાચા શબ્દોમાં લખો. આડા અવળા છે. સમીક લખ્યું છે તો આનું શું થશે? ખમીસ. ખમીસ. તો એને આપણે આડાવડા છે. પછી આગળ છે નરાઈ તો ઈરાન. તો એને આપણે અહીંયા શોધીને લખીશું. આગળ છે મૂલ અ તો અમૂલ. તો અમૂલ થશે તો આપણે અહીંયા શોધીને અમૂલ લખીશું. અમૂલ. એ રીતના જ કટુડું. કટીડું ટુ. તો ટુકડી થશે તો આપણે ટુકડી શોધીને લખીશું. ટુકડી. આગળ છે લાવપુ પુલાવ. તો આપણે પુલાવ શોધીને લખીશું બાળકો. પુલાવ. શપિયુ. પિયુષ. તો આપણે શોધીને લખીશું બાળકો. પિયુ. શ. પિયુષ. રણપુ. પૂરણ. પૂરણ. અહીંયા આપણે શોધીને લખીશું. આગળ છે ડીપપા. પાપડી. તો પાપડી આપણે શોધીને લખીશું બાળકો. પાપડી. ભલસુ. સુલભ. તો અહીંયા સુલભ શોધીને અહીંયાથી લખીશું. સુલભ. એવી રીતના જ એક્સરસાઇઝ 9 છે. નીચેના શબ્દો વાંચી સૂચના પ્રમાણે કરો. રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ ડુ એઝ ડાયરેક્ટર. બરાબર. તો જેમાં ઈના રહેલા આ અહીંયા બધા શબ્દો આપેલા છે તો આમાં જેમાં ઈ રહેલા હોય તેવા શબ્દો લખો. તો આ દિવાલ. ઈવાળા શબ્દો આપણે શોધીને લખવાના છે. તો દીર્ઘી. વીજળી. વીજળી આપણે શોધીને લખીશું. આગળ છે દીર્ઘીવાળા સીડી. એ આપણે શોધીને લખીશું. જેમાં ઊ રહેલા હોય તેવા શબ્દો લખો. રસ્વવાળા. તો કુળ લખ્યું છે તો રસ્વવાળા આપણે આ શબ્દો લખીશું. નુસ્ખા. અને આગળ છે ગુજરાત. તો
નુસખા અને ગુજરાત લખીશું. આગળ છે જેમાં દીર્ઘુ રહેલા હોય તેવા શબ્દો આપણે લખો. દીર્ઘુ એટલે આ ભૂખ લખ્યું છે, આગળ નૂતન લખ્યું છે અને સૂતર એ આપણે લખીશું અહીંયા દીર્ઘુમાં નૂતન અને સૂતર એવી રીતના. આગળ છે એક્સરસાઇઝ 10 બાળકો, કોપી જ કરવાની છે તો આપણે આવી રીતના કોપી કરીને ગીતા કોમા ગીત ગાતી જા અને ફૂલ સ્ટોપ આ બાકીની લાઈનો બાળકો તમારે હોમવર્કમાં જાતે લખવાની છે. હવે આગળ પેજ નંબર 95 જોઈ લઈએ આપણે. વિશેષ પ્રવૃત્તિ એટલે એડિશનલ પ્રવૃત્તિમાં તમારે અહીંયા બધા જ ચિત્રોને રંગ પૂરો અને તેમના નામ લખો. તો અહીંયા તમારે કમળનું ચિત્ર છે તો અહીંયા કમળ લખવાનું છે અને એનું રંગ પૂરવાના છે. આ વિમાનનું ચિત્ર છે તો વિમાન લખવાનું છે અને રંગ પૂરવાનું છે. હાથીનું ચિત્ર છે તો હાથીને રંગ પૂરવાનું છે અને એનું નામ લખવાનું છે હાથી. આવી રીતના જ આ ગુલાબનું ચિત્ર છે તો અહીંયા ફૂલનું ફૂલ લખવાનું છે અને એનું રંગ પૂરવાનું છે. એવી રીતના જ આખી પ્રાઇમર બુક તમારે પૂરી કરવાની છે બાળકો. સરસ અક્ષરે લખવાનું છે. લખશો ને બાળકો? થેન્ક યુ.